नमस्कार मित्रों, आज ना आ वीडियो में आपने हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी नी ऑक्टोबर डिसेम्बर 2020 नी जे प्रायोगिक परीक्षाओं एटले के प्रेक्टिकल परीक्षाओं कई रीते योजवामां आवशे एना विशे बात करवाना छे। तो आ छे जे 30/12/2020 नो यूनिवर्सिटी नो परिपत्र छे, एनी अंदर यूनिवर्सिटीए जे विद्यार्थीओ बीए सेमेस्टर 5, बीएससी सेमेस्टर 5 अने अनुस्नातक कक्षाएं सेमेस्टर 1 और 3 में अभ्यास कर रहा है तेवा विद्यार्थियों की प्रायोगिक परीक्षाओं कई रीते लेवी ते विषय की संपूर्ण माहिती आपेल छे। तो आजना आ वीडियो में आपने आ परिपत्र ने विगतवार जोईशु। तो अहीं जणावामां आवेल छे के उपरोक्त विषय अन्वये जणावानुं के माननीय कुलपतिश्रीना आदेश अनुसार हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी द्वारा COVID-19 की परिस्थिति ने ध्याने लई यूनिवर्सिटी की तमाम विद्याशाखा मेडिकल पेरामेडिकल सिवाय एटले के मेडिकल नी जे मेडिकल अने पेरामेडिकल नी शाखाओ छे ए सिवाय स्नातक कक्षानी सेमेस्टर 5 अने अनुस्नातक कक्षानी 1 और 3 तथा पीजी डिप्लोमा कक्षानी सेमेस्टर 1 नी लेवानी थती प्रायोगिक परीक्षाओं मात्र एक ज दिवस में पूर्ण करवानी रहेशे। एटले के तमारे जेटली पण प्रायोगिक परीक्षा होती हशे, एटले के तमारे जो 4 विषयनी अंदर प्रायोगिक परीक्षाओं आवती होय अने आपवानी होय तो तमारे चारे चार प्रायोगिक परीक्षाओं एक ज दिवस में आपवानी रहेशे। आ अहींया नोंधवा जेवी बाबत छे, एक ज दिवस में प्रायोगिक परीक्षाओं पूरी करवानी रहेशे। अने अहींया जेना आ प्रायोगिक एटले के प्रेक्टिकल परीक्षाओं छे एना गुण कई रीते गणवामां आवशे ते विषे पण जणावामां आवेल छे। हवे अहींया बीएससी नुं उदाहरण आपेल छे, बीएससी सेमेस्टर 5 मां प्रायोगिक परीक्षाना कुल गुण 200 छे, तो परीक्षकोए 200 માંથી જ ગુણ આપવાના રહેશે। એટલે કે બીએસસી ની અંદર કુલ ગુણ 200 હોય તો પરીક્ષકોએ 200 માંથી જ ગુણ આપવાના રહેશે। બીએસસી સેમેસ્ટર 5, બીએસસી સેમેસ્ટર 5 ની અંદર કદાચ સાયકોલોજી, પરફોર્મિંગ આર્ટ્સ વગેરે જેવા સબ્જેક્ટની અંદર જો તમારે પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની થતી હોય તો તમારે એક જ દિવસની અંદર બધી જ પરીક્ષાઓ આપી દેવાની રહેશે। અને તેમજ સેમેસ્ટર કક્ષાની સ્નાતક કક્ષાની સેમેસ્ટર 1 અને 3 જે વિદ્યાશાખામાં પ્રાયોગિક પરીક્ષાઓ આવતી હોય તો તે વિદ્યાશાખાની કોલેજ સ્તરે પ્રાયોગિક પરીક્ષાઓ લઈ ગુણ યુનિવર્સિટીને સત્વરે મોકલી આપવાના રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે સેમેસ્ટર 1 અને 3 અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે જો પ્રાયોગિક પરીક્ષાઓ લેવાની થતી હોય તો તે પ્રાયોગિક પરીક્ષાઓ કોલેજમાં જ ઇન્ટરનલી કોલેજમાં જ લેવાની રહેશે અને તેના ગુણ યુનિવર્સિટીને મોકલી આપવાના રહેશે। અને પરીક્ષાનો આથી સંબંધિત પરીક્ષાના ચેરમેનશ્રીઓ પ્રાયોગિક પરીક્ષાનો કાર્યક્રમ માત્ર એક જ દિવસ પ્રમાણે ગોઠવી સત્વરે પરીક્ષા વિભાગમાં જમા કરવાનો રહેશે। અહીંયા તમારે એક વાત ખાસ નોંધવાની છે કે માત્ર એક જ દિવસમાં તમારે જેટલા વિષયની પણ પરીક્ષા આવતી હોય તે પ્રાયોગિક પરીક્ષાઓ પૂરી કરવાની રહેશે। તો બસ આજના આ વિડીયોમાં જોયું આપણે કે સેમેસ્ટર જે વિદ્યાર્થી સેમેસ્ટર 5 અભ્યાસ કરી રહ્યા છે, સેમેસ્ટર 5 અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 1, અનુસ્નાતક કક્ષાનું સેમેસ્ટર 3 અને પીજી ડિપ્લોમા કક્ષાની સેમેસ્ટર 1 પ્રેક્ટિકલ પરીક્ષાઓ કઈ રીતે લેવામાં આવશે અને તેના ગુણ કઈ રીતે મેળવવા જાણવામાં આવશે, અને સ્નાતક કક્ષાની સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3 પ્રાયોગિક પરીક્ષાઓ જે કોલેજના ક્ષેત્રે લેવામાં આવશે અને તેના ગુણ વિદ્યાર્થીને યુનિવર્સિટીને મોકલવી આપવાના રહેશે, જે આ પ્રોસેસ સંપૂર્ણ કોલેજ દ્વારા કરવામાં આવશે। થેન્ક યુ સો મચ।